नाम राजेंद्र सिंह शिव सिंह ठाकुर, पक्ष कांग्रेस। विधानसभा बैठक मोड़ासा धनसुरा, उम्र 44 वर्ष, अभ्यास बीए, व्यवसाय शिक्षक सामाजिक कार्यकर। मोड़ासा बैठक भाजपनो दबदबो वर्ष 2012 नी चूंटणी में खत्म थई गयो। मूल धनसुरा तालुकाना गाम गुजेराना वतनी एवा कांग्रेसना राजेंद्र सिंह ठाकोरे वर्ष 2012 नी विधानसभा चूंटणी में भाजपना दिलीप सिंहजी परमार ने 22,858 मते हराव्या हता। कुल मत जोईए तो राजेंद्र सिंह ठाकोर ने 88,879 मतों प्राप्त थया हता, ज्यारे भाजपना उम्मीदवार दिलीप सिंहजी परमार ने मळ्या हता कुल 66,021 मत। वर्ष 2012 नी विधानसभा नी चूंटणी समये राजेंद्र सिंह ठाकोरे आ चूंटणी वचनो आप्या हता। विस्तार में रोड रस्ता नी सुविधा उभी करवी, विस्तार में प्राथमिक सुविधा उभी करवी, नगरपालिका ने तालुका पंचायत साथे संकलन साधवू, गरीबोनो विकास करवो। राजेंद्र सिंह ठाकोरे आपेला चूंटणी वचनों नी शू छे आजनी तारीखे स्थिति, जाणीए खुद तेमनी पासेथी। चार वर्षनी अंदर प्रजाकीय विकासना कामो छेवाड़ाना गाम सुधी मारा पूरा प्रयत्नों थी, रस्ता होय गटर होय के पाणीना प्रश्नों मैं पूरा करवाना पूरा प्रयत्नों कर्या छे। मारी अंदर कुल 3 ग्राम पंचायतों आवेली छे अने एनी अंदर मने अत्यार सुधी में 3.5 करोड़ रुपया जेवी ग्रांट मिली है। तमाम ग्रांट नो मैं विकासना कामों में सदुपयोग कर्यो छे। राजेंद्र सिंह ठाकोरे एक धारासभ्य तरीके पोताना विकास दावाओं ने रजू कर्या, पण आ दावा कितला छे वास्तविक? તે રાજેન્દ્રભાઈ ઠાકોર એમને જે મોડાસામાં કામ જે કરેલું છે, અમુક કામ એમનું પૂરું થયું નથી, જે રોડનું કામ છે, ગટર યોજનાનું કામ છે, એ કામ એમનું પૂરું થયું નથી, અને અમારા રત્નદીપ એરિયામાં જે રોડનું કામ ગટરનું એ બધું કામ છે એ થયું નથી, અને જે કચરાના જે ઢગલા થયા છે ને એનું પણ એ કામ કરતા નથી, અને એમ 10માંથી એમ 9 માર્ક આપવા માંગીશ। મોડાસા વિધાનસભા બેઠકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર એમ બંને વિસ્તારોનું સંયોજન છે। એક ધારાસભ્ય તરીકે રાજેન્દ્રસિંહ ઠાકોરે પોતાનું વધુ ધ્યાન સામાન્ય મુદ્દા ઉપર કેન્દ્રિત કરતા નાગરિકોની અપેક્ષા સંતોષાઈ નથી। જ્યારે પ્રજાના અમુક વિકાસના કામો જેની રજૂઆત ના થવાના કારણે આરટીઓ માટેનો લાયસન્સ હોય કે સિવિલ હોસ્પિટલ હોય, શિક્ષણની બાબત હોય, તો જેમાં ત્વરિત એમને વ્યક્તિગત રસ લઈને કામ કરવું જોઈએ અને પ્રજાને આ વિકાસનો લાભ આપવો જોઈએ। આ બાબતે હું ધારાસભ્યને 10માંથી 4 માર્ક્સ આપું છું। શહેરી વિસ્તારના નાગરિકોની સાથે સાથે મોડાસા વિધાનસભા ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની પણ વિકાસ બાબતે અનેક ફરિયાદો જોવા મળે છે। મોડાસાના ધારાસભ્ય છેલ્લા 4 વર્ષથી છે, તેમણે જે ગ્રાન્ટો ફાળવી છે તે ગ્રાન્ટો અમારા વિસ્તારમાં પૂરી કામ થયું નથી, તેમની દેખરેખ હેઠળ અમુક ગ્રાન્ટો પાછી ગઈ છે, તો તેને તેમનું ધ્યાન રાખવું જોઈએ, અને તેમને આ ધ્યાન રાખ્યું હોત તો અમને જે લાભ થવા જોઈએ તે લાભ મળ્યા નથી। હું ધારાસભ્યશ્રીને 10માંથી 5 માર્ક આપું છું। રાજેન્દ્રસિંહ ઠાકોર વિસ્તાર વિકાસની ગ્રાન્ટના ઉપયોગ કરવામાં આગળ રહ્યા છે। વર્ષ 2013-14 માં તેમને ફળવાયેલી રૂપિયા 50 લાખની ગ્રાન્ટ પૂરેપૂરી વપરાય છે, તો વર્ષ 2014-15 માં ફળવાયેલ રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ અને વર્ષ 2015-16ની પણ રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ પૂરેપૂરી વિકાસ કાર્યમાં વપરાય છે। ગ્રાન્ટના પૂરા વપરાશ સામે અને ધારાસભ્યના વિકાસ કાર્યોની સાથે પણ સ્થાનિક સ્તરે વિકાસના અનેક પ્રશ્નો યથાવત છે, જેવા કે ગ્રામ્ય વિસ્તારમાં પાણી અને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો, રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ વચ્ચે સંકલનના પ્રશ્નો, જાહેર આરોગ્યના પ્રશ્નો। વિધાનસભાના નાગરિકો પોતાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના કાર્યો માટે તેમને 10માંથી 5 માર્ક્સ આપે છે। મોડાસા વિધાનસભા મતક્ષેત્રના નાગરિકો માટે મૂળે શિક્ષક ધારાસભ્યે હજી ઘણા પાઠ ખુદે ભણવા પડશે। હજી વધુ લોક સંપર્ક સાધીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિકાસ માટે સંકલન સાધવું પડશે।
અરવલ્લીથી તસ્લીમ સુથાર સાથે અમદાવાદથી પરેશ દવે સીટીવી ન્યૂઝ.